મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન કાર્યનિવૃત્ત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કે કૈલાશનાથનને નિવૃત્ત જીવન માટે શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી શુભેચ્છા આપી. સીએમએ કે કૈલાશનાથનને આપેલી સેવાની પ્રશંસા પણ કરી. મુખ્યમંત્રીએ કેકેની વહીવટી કુશળતાના પણ વખાણ કર્યા. કે કૈલાશનાથન કે જે બ્યુરોક્રેસીમાં કેકે નામથી ફેમસ છે, 2006થી મુખ્યમંત્રી કાર્યાલયમાં તે અગ્ર સચિવ તરીકે સેવારત રહ્યા તેવું મુખ્યમંત્રીએ લખ્યું. સ્વસ્થ, તંદુરસ્ત અને નિરામય નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ તેવી શુભેચ્છા મુખ્યમંત્રીએ એક્સ પ્લેટફોર્મ પર તેમને પાઠવી હતી. 30 જૂનના રોજ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે એક દિવસ પહેલા આવતીકાલે રવિવાર હોવાથી આજે તેમનો વિદાય સમારંભ ગાંધીનગરમાં યોજવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રી ત્યાં હાજર રહ્યા હતા અને તેમને નિવૃત્ત થવા બદલ તેમને કામગીરી જે અત્યાર સુધી થઈ છે તે અંગે તેમણે પ્રશંસા કરી છે. ગુજરાતના ઘણા બધા મોટા ભાગના જે મોટા પ્રોજેક્ટ છે તેની પાછળનું જે માઇન્ડ છે તે કે કૈલાશનાથનનું રહેલું છે. તેમની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. ગુજરાતના 4 મુખ્યમંત્રી સાથે તે કામ કરી ચૂક્યા છે. આનંદીબેન પટેલ હોય, વિજયભાઈ રૂપાણી કે ભૂપેન્દ્ર પટેલ કે પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, આ બધા સાથે કે કૈલાશનાથન કામગીરી કરી ચૂક્યા છે. ગુજરાતની રાજનીતિને ટ્રેક કરનારા કે પછી બ્યુરોક્રેસી જેમાં સૌથી મોટું નામ સામે આવે છે કે કૈલાશનાથન કે જેમને મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી છે. સંવાદદાતા નિકુંજ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે નિકુંજ, કૈલાશનાથન નિવૃત્ત થઈ રહ્યા છે. તેમનું જે એક્સટેન્શનનો પીરિયડ હતો તે પૂર્ણ થઈ રહ્યો છે. અલબત્ત 30 જૂને તેઓ સેવના નિવૃત્ત થઈ રહ્યા છે, પરંતુ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શુભેચ્છા આપી, તેમની સાથે તેમને બેઠક પણ કરી અને ટ્વીટ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૈલાશનાથનને તેમના હવે પછીના સ્વસ્થ, તંદુરસ્ત અને નિરામય જીવન માટે શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક રીતે કહી શકાય કે તેમની વિદાય સમારંભના સ્વરૂપમાં તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમને હવે પછીના તેમના જીવન માટે, તેમના કેરિયર માટે શુભેચ્છા પણ આપી છે. બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ. તો કે કૈલાશનાથન કે જે હવે કાર્યનિવૃત્ત થયા છે, આવતીકાલે તેમનો જે કાર્યકાળ છે તે પૂરો થવા જઈ રહ્યો હતો. જોકે રવિવાર હોવાથી આજે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. તો કોણ છે કે કૈલાશનાથન તેના વિશે વાત કરીએ. ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. 1981માં આસિસ્ટન્ટ કલેક્ટર જુનિયર ટાઈમ સ્કેલ તરીકે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સાથે સાથે 1985માં સુરેન્દ્રનગરના પણ તે કલેક્ટર બન્યા હતા. સુરેન્દ્રનગરની પણ તેમણે જવાબદારી નિભાવી હતી. ધીમે ધીમે તેમણે પોતાનો જે કાર્યભાર છે તે આગળ વધાર્યો અને પોતાની કામગીરીના કારણે તે આગળ આવ્યા. ગુજરાત મેરીટાઈમ બોર્ડના સીઈઓની જવાબદારી પણ તેમણે નિભાવી હતી.